विद्यार्थी मित्रों आपणे वार्ता जोई बिल्ली की वार्ता के बिल्ली हती एने दिल्ली जवुं हतुं पछी ते बधा कारीगर पासे जाय छे खेडूत पासे जाय छे पिंजारा पासे जाय छे वणकर पासे जाय छे धोबी पासे मोची पासे ने सुथार पासे जाय छे अने पछी एनी गाड़ी दिल्ली तरफ उपड़े छे। तो आपणे ए वार्ताना सवाल जवाब जोईए। तो सवाल एक, बिल्ली ए दिल्ली जवानो रस्तो शोधवा कोने वात करी कोने वात करी। तो आपणे वार्तामां जोयुं के बिल्लीए बिल्ली जवानो रस्तो शोधवा बधा प्राणीओने वात करी। ત્યાર પછી છે સવાલ બે, ગાડી શેની બનેલી હતી? તો વાર્તામાં શું છે કે ગાડી લાકડાની બનેલી હતી? ત્યાર પછી છે સવાલ ત્રણ, બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? કોણ ખેંચતું હતું? રાઉન્ડાઉન ગેકો બિલ્લીને શું આપ્યું? શું આપ્યું? માટીનો ઘડો। બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? તો બિલ્લી જવા તૈયાર થઈ। હવે એના પછી જુઓ ઉદાહરણ તરીકે આપેલું છે। બિલ્લી કહે છે, કેમ છો દરજીભાઈ? મારે તમારું થોડું કામ છે। એટલે દરજી કહે છે, બોલો ને બિલ્લી માસી। એટલે બિલ્લી કહે છે, મારા કપડાં સીવી આપો ને। એટલે દરજી જવાબ આપે છે, કાપડ લાવ્યા છો? તો બિલ્લી કહે છે, હા આ લો કાપડ, ફ્રોકનું માપ
લઈ લો. દરજી કહે લાવો, ફ્રોક સીવવાનું છે ને, માપ લઈ લો. બિલ્લી કહે છે જોજો, કાતરથી બરાબર વેતરજો. એટલે દરજી કહે છે હા બિલ્લી માસી, એવું ફ્રોક બનાવીશ કે તમારો વટ પડી જશે. હવે આ રીતનું નાટક બિલ્લી ધોબી પાસે જાય છે, બિલ્લી સુથાર પાસે જાય છે અને બિલ્લી કુંભાર પાસે જાય છે, એ પ્રમાણે નાટક તમારે કરવાના છે. ત્યાર પછી છે ચાલો ગાઈએ ગીતડું, ટ ન ન ન ન ટપાલી. તો આગળ એ આપણે જોયું છે કે ટપાલી શું શું લાવે છે. હવે બિલ્લી ધોબી પાસે જાય તો શું શું કરે? તો બિલ્લી કહે ધોબીભાઈ ધોબીભાઈ, મારે તમારું થોડું કામ છે. એટલે ધોબી કહે બોલો ને બિલ્લી માસી. એટલે બિલ્લી કહે કે મારા કપડાં ધોઈ આપશો? એટલે ધોબી કહે હા લાવો ને. પછી બિલ્લી ધોબીને કપડાં આપે અને કહે કપડાં ધોઈને ઇસ્ત્રી પણ કરી આપજો. એટલે ધોબી કહે હા જરૂર હું કરી આપીશ. પછી બિલ્લી કપડાં આપે. ત્યાર પછી સુથારનું પણ નાટક જુઓ. તો બિલ્લી સુથાર પાસે જાય તો બિલ્લી કહે સુથારભાઈ સુથારભાઈ, મારે તમારું થોડું કામ છે. એટલે સુથારભાઈ કહે કહો ને બિલ્લી બહેન, શું કામ છે? એટલે સુથાર બિલ્લી કહે મારે ગાડી બનાવવી છે. તો સુથાર કહે લાવો લાકડું. એટલે બિલ્લી કહે લો. સુથાર કહે લાવો, બરાબર કાપી અને એની સરસ મજાની તમને ગાડી બનાવી આપીશ. એ પછી કુંભારનું નાટક પણ એ રીતે આપણે ભજવાયું, એ તમે એક જાતે કરજો. ત્યાર પછી નીચે જુઓ કે ચાલો ગાઈએ ગીતડું, ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું, ક ક ક ક ક ક ક કાગળ વહેંચું, પોસ્ટકાર્ડ પરબીડિયા વહેંચું, સારા માઠા સંદેશાથી સુખડા વહેંચું દુખડા વહેંચું, મની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર ર ર ર રૂપિયા વહેંચું, ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ક ક ક ક ક ક ક કાગળ વહેંચું, ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચું. હવે એની નીચે જુઓ તમે કે આ સાધન કોણ વાપરે કહો અને લખો. તો સાધન છે સામે કોણ વાપરે તે લખેલું છે. તો સૌથી પહેલાં છે ઇસ્ત્રી. તો ઇસ્ત્રી કોણ વાપરે? આપણે જાણીએ છીએ કે ઇસ્ત્રી ધોબી વાપરે છે. પછી કાતર, કાતર કોણ વાપરે? તો કાપડ કાપવા માટે કાતર દરજી વાપરે છે. મેજર ટેપ, તો મેજર ટેપ કપડાનું માપ લેવા માટે મેજર ટેપનો ઉપયોગ થાય છે, એટલે એ પણ દરજી વાપરે છે. કરવત, તો કરવતથી શું થાય? લાકડું કપાય. તો લાકડું કાપવા માટે કોણ એનો ઉપયોગ કરે? સુથાર કરે. સાબુ, તો કપડાં કોણ ધોવે છે? ધોબી. તો કપડાં ધોવા માટે શેનો ઉપયોગ થાય? સાબુનો. તો એ કોણ વાપરે? ધોબી. ચાકડો, હવે માટીમાંથી જુદા જુદા વાસણો બનાવવા માટે ચાકડાનો ઉપયોગ થાય છે. તો આ ચાકડો કોણ વાપરે છે? કુંભાર. હથોડી, તો લાકડું ફિટ કરવા માટે કે બે લાકડાને જોડવા માટે ખીલી પડવા માટે હથોડીનો ઉપયોગ થાય છે. તો એનો ઉપયોગ કોણ કરે? સુથાર કરે. પોલિશ અને બ્રશ, આપણે બૂટ ચપ્પલને પોલિશ અને બ્રશ કરવું હોય તો કોણ કરે છે? તો કહેવાય મોચી. સીવવાનો સંચો,
कपड़ों से ना ऊपर सिवाय चे संचा ऊपर तो सिवानु काम दर्जी करे चे इतने दर्जी वापरे चे धोको कपड़ा धोई अने धोका वानु काम तो भी करे चे अब सामे ना पाना ऊपर जो 101 सांभो अने खोटू होय तो नाक पकड़ो अने साचू होय तो कान पकड़ो પણ આપણે અહીંયા શું કરવાનું છે સામે ખોટું અથવા તો સાચું લખવાનું છે એક પહેલું વાક્ય છે કે સુથારે ખુરશી સીવી દીધી સુથાર ખુરશી સીવી દે ના બનાવી આપો તો આ વાક્ય ખોટું છે દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો તો દરજીએ તો બિલ્લી માસીને શું કર્યું હતું ફ્રોક સીવી આપ્યું હતું કપાસ તો કોણે આપ્યો હતો ખેડૂતે આપ્યો હતો એટલે આ વાક્ય પણ ખોટું છે વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું તો આ વાક્ય સાચું છે કારણ કે વણકરનું કામ શું છે કાપડ વણી આપવાનું કામ મોચીભાઈ ચપ્પલ સીવી આપ્યું તો આ વાક્ય પણ સાચું છે કુંભારે બિલ્લીને દડો આપ્યો કુંભાર શું કરે છે માટીમાંથી વાસણ બનાવે છે દડો બનાવે તાંબરી બનાવે તો અહીંયા તો દડો આપેલું છે તો આ વાક્ય ખોટું છે પિંજારો માટી ગુંદીને માટલા બનાવે માટી ગુંદીને માટલા કોણ બનાવે કુંભાર બનાવે તો અહીંયા પિંજારો લખ્યું છે એટલે આ વાક્ય પણ ખોટું છે ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા તો આ વાક્ય સાચું છે બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો બિલ્લીએ ગાડી સાથે શું જોડ્યું હતું દેડકો આપણે વાર્તામાં જોયું ધ્રામ ધ્રામ કોણ કરે દેડકો તો આ વાક્ય પણ ખોટું છે કુંભાર માટીના વાસણ બનાવે છે તો આ વાક્ય સાચું છે બિલ્લીભાઈની સવારી દિલ્હી તરફ ઉપડી બિલ્લીને ક્યાં જવું હતું દિલ્હી અને બધા પ્રાણીઓને તેણે વાત કરી હતી રસ્તો બતાવવા માટે અને બધા પાસેથી વસ્તુઓ લઈ અને બધી વસ્તુ એણે તૈયાર કરી અને એની સવારી દિલ્હી તરફ ઉપડી એટલે આ વાક્ય સાચું છે બિલ્લી માસીને આવું કોણ કહી શકે છે તે લખો લો આ સિવાય ગયું તમારું ફ્રોક બિલ્લીને ફ્રોક કોણે સીવી આપ્યું હતું દરજીભાઈએ એટલે એની સામે જવાબમાં તમારે શું લખવાનું દરજીભાઈ લો તમારું
घड़ो। तो आ वाक्य कोण बोले छे? घड़ो कोण आपे छे? कुंभारबा। કારીગરનો મેળો એ આપણે આના પછીના પીરિયડમાં શીખીશું।